મત એ કાશ્મીરની 370 કલમને, આપણો મત એ અયોધ્યામાં રામ મંદિર બન્યું એને, આપણો મત સનાતન ધર્મની સ્થાપના કરી એને, આપણો મત એ ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા જમા કર્યો એને, આવા અનેક નિર્ણયો કરી અને આ દેશને મજબૂત કરવાનું કામ કર્યું હોય, ત્યારે જ્યારે નરેન્દ્ર મોદીનો અને આ ભારતનો ઇતિહાસ ફરી લખાશે ત્યારે આવનારી પેઢી, આપણે આવનારી પેઢી એમ કહી શકે કે જ્યારે 2047માં આ દેશ 100 વર્ષની ઉજવણી કરતો હશે આઝાદીની, ત્યારે આ દેશનો ઇતિહાસ લખાશે. ફરી ફરી એક ઝુંકાર, ત્રીજી વાર મોદી સરકાર, રાજેશભાઈનો વિજય લલકાર.